કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું કવિ જયંત પાઠક કૃત થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. એ કાવ્યનું આપણે રસાસ્વાદ માણીશું. કાવ્ય સિરીઝમાં 14મા નંબરનું કાવ્ય છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું, સૌ પ્રથમ તો આપણે કવિનો ટૂંક પરિચય જોઈ લઈએ, ત્યારબાદ કાવ્યની પૂર્વ ભૂમિકા અને રાગ જોઈ લઈએ, ત્યારબાદ આપણે કાવ્યની સંપૂર્ણ એનિમેશન સાથે સમજૂતી જોઈશું. હવે કવિનો ટૂંક પરિચય મેળવી લે. કવિનું નામ છે જયંત પાઠક. એમનો જન્મ 20/10/1920 માં થયો હતો. મૃત્યુ 1/9/2003 માં થયું હતું. વતન ગોઠ જે રાજગઢ પંચમહાલમાં આવેલું છે. પિતા હિંમતલાલ અને એમના કાવ્ય સંગ્રહમાં છે મર્મર સંકેત 1960 માં આપે છે. વિસ્મય 1964 માં આપે છે. સર્ગ 1969 માં આપે છે. અને અંતરિક્ષ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. થોડો વગડાનો શ્વાસ કાવ્ય વિશેની પૂર્વ ભૂમિકા સમજૂતી મેળવી લઈએ. આ કાવ્યનું વિષયવસ્તુ અને ઉર્મિ ગીતમાં અભિવ્યક્ત જયંત પાઠકને ઊંચા ગજાના કવિ સિદ્ધ કરવામાં સહાયક બને છે. આ કવિતામાં કવિ પ્રકૃતિની વાત કરતા કરતા સહજપણે અલંકારમાં સરી જાય છે. જેમ કે નાડીમાં નાનેરી નદીઓના નીર અહીં વર્ણ સગાય કેવો સિદ્ધ થાય છે, તો પછી ગીત માટે અનિવાર્ય જેવો અલંકાર અંત્યાનું પ્રાસ પણ અહીં સહજપણે જોઈ શકાય છે. જેમ કે નદીઓના નીર ને તીણું તીર, ગંધ મારા મૂળ ને તમરાના ફૂલ, આ ચાર ઉદાહરણો પરથી અંત્યાનું પ્રાસની જે ચમત્કૃતિ આપણે માણી શકીએ છીએ. આમ સમગ્ર રીતે જોતો ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર પ્રકૃતિ કાવ્યમાં જયંત પાઠકનું વગડાનો શ્વાસ કાવ્ય અચૂક મૂકી શકાય તેવું બની રહે છે. આ કાવ્ય ચિરંજીવી કાવ્ય બની રહ્યું છે. હવે આપણે આ કાવ્યનો રાગ સમજૂતી મેળવી લઈએ. એનો રાગ કેવો છે મિત્રો? થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં. પહાડોના હાડ મારા પિંડ માન નાડીમાં, નાનેરી નદીઓના નીર. પહાડોના હાડ મારા પિંડ માન નાડીમાં, નાનેરી નદીઓના નીર. છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર. રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ. અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા ને, અર્ધું તે તમરાનું કુળ. થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં
થોડો આકાશમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં 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 પહાડોના હાડ મારા પિંડને નાડીમાં નાનેરી નદીઓના નીર છાતીમાં બુલબુલનો માળો સમજૂતી મારા શ્વાસોશ્વાસમાં વતન છોડ્યા પછીના વીતી ગયેલા વર્ષો આજે પણ મારા શ્વાસોશ્વાસમાં વગડાની મહેક મહેકી રહી છે તો વળી આગળ કવિ લખે છે તેમ પહાડોના હાડ એમના પિંડમાં છે અહીં પહાડોના હાડનો અર્થ પહાડ જેવું વ્યક્તિત્વ શક્તિ અને તાકાતથી ભર્યું ભર્યું દેહ સૈષ્ઠવ જ્યાં પ્રકૃતિ છે ત્યાં પહાડો છે તો વળી શરીરની નાડીઓને નાડીમાં એ નદીઓના નીર નાનેરી નદીઓના નીર વહી રહ્યા છે એવી વાત કરીને જાણે કે સમગ્ર પ્રકૃતિ પોતાની અંદર જીવી રહી છે જ્યાં પ્રકૃતિ છે ત્યાં પંખીઓનો કલરવ છે આથી કવિ સહજપણે કવિ પોતાની છાતીમાં બુલબુલનો માળો અનુભવી રહ્યા છે અને એ બુલબુલના માળામાંથી આ કવિતા ગુંજી છે અને આપ જે આપણે આ કવિતા રૂપે આ બુલબુલનું ગીત સાંભળી રહ્યા છે પ્રકૃતિનું સૌંદર્ય કેવું હોય એને માણી રહ્યા છે આંગણીમાં આદિવાસીનું તીણું તીર રોમ મારા ફરકે છે ઘાસમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં સમજૂતી કવિનું વતન પંચમહાલ વિસ્તાર આદિવાસીઓથી ભર્યો ભર્યો આદિવાસી અને તીરને નિકટનો સંબંધ અથવા તો આદિવાસીઓની ઓળખ જ તેમનું તીર છે શૈશવમાં આદિવાસીઓની વચ્ચે રમતા રીજેલા તીરને કવિ કેવી રીતે ભૂલી શકે આ કડીના અંત ભાગમાં કવિ કહે છે રોમ મારા ફરકે ઘાસમાં અર્થાત કોઈ તાજા ઉગેલા ઘાસ પર હાથ ફેરવતા જે અનુભૂતિ થાય તે કવિ પોતાના શરીર પર ઉગેલી રૂવાટી જોઈને અનુભવે છે એટલે કે સૃષ્ટિ તેવી પિંડ તેવી સૃષ્ટિ અને સૃષ્ટિ તેવી પિંડ અહીંયા પિંડ અખંડ બ્રહ્માંડની એકતા પિંડ અને બ્રહ્માંડની એકતા દર્શાવી રહ્યા છે કે જેવી રીતે માલિકે ઈશ્વરે અલ્લાએ એવું બેલેન્સ કર્યું છે કે દુનિયામાં 70% પાણી છે તો આપણા શરીરમાં પણ 70% પાણી છે દુનિયામાં જેમ નદીઓ વહાવવા પાણી વહાવવા માટે નદીઓ છે એવી રીતે આપણા શરીરમાં લોહીને ફરવા માટે નસો આપેલી છે જેવી રીતે આપણા પ્રકૃતિમાં પહાડો છે મજબૂત અને એવી રીતે આપણા શરીરમાં હાડકા છે જે આપણને ટકાવી રાખવા મદદ કરે છે આમ પ્રકૃતિ અને એ અંતે તો જુઓ મિત્રો કે ઘાસની ઉપમા આપણા જે રૂંવાટા હોય શરીર પર એના રોમે રોમ પર જાણે કે ઘાસ ઉગી હોય એવી એકતા કવિ દર્શાવે છે સૂરજનો રંગ મારા પાંદડા પીએને પીએ માટીની ગંધ મારા મૂળ અડધું તે અંગ મારું પીળે તંગીએ ને અડધું તે તમરાનું કૂળ સમજૂતી આગળના અંતરામાં કવિ પ્રકૃતિ સાથેના સંબંધને પ્રગાઢપણે પ્રગટ કર્યા છે પછી પ્રકૃતિના અન્ય તત્વો સૂરજનો રંગ માટીની ગંધ તેમજ પીળા પતંગિયા તમરાના ફૂલ જેવી બાબતો સુપેરે લાવીને તેમના તન મનમાં પ્રકૃતિના રંગો સાથેનો સંબંધ સ્વાભાવિક રીતે જ જોડી દે છે મિત્રો આ ચારે તરફ કુદરત અથવા તો જબ હરિ થે તબ મે નહીં જબ મે હું તબ હરિ નહીં એવી વાત કરે છે કે ચારે તરફ આપણો માલિક સબકા માલિક દેખાઈ રહ્યો છે પરંતુ આપણી આંખો આંધળી છે આ સૂરજનો જે રંગ છે એ તો આપણા પિયાની આંખો છે રાત્રે ચાંદ ઉગે છે એ પણ આપણા પિયાની આંખો છે એના રંગો છે આ પ્રકૃતિનું સૌંદર્ય છે
જે માટીની મીઠી ગંધ છે એમાં આપણા માલિક પિયુનો સુવાસ રહેલી છે, અડધું અંગ જે આપણું પીળા પતંગિયા છે તો અડધું તમરાનું કુળ છે, આવી પ્રકૃતિ સાથેની એકતા પોતાની કવિએ દર્શાવી છે. થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, સમજુ તો સાથે સાથે અંધારું, પ્રકાશ, ધરતી, આકાશ, પ્રકૃતિ, ખતિજ, વાતાવરણ અહીં આપોઆપ કાવ્યના અંતમાં ઊભું થતું જોઈ શકાય છે. થોડો વગડાનો શ્વાસ જયંત પાઠકની અત્યંત નોંધપાત્ર અને પ્રશંસક કાવ્ય કૃતિ તરીકે ગુજરાતી સાહિત્યમાં આગવી નામના ધરાવે છે. આ પ્રકૃતિના અંધાર અને ઉજાસ જે રંગો છે, જે ધરતીમાં અને આકાશમાં પથરાયેલો છે, એની સુંદરતા આપણે આ કવિતા દ્વારા માણી લીધી. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને આ વિડીયો પોતાના મિત્રોમાં વધુ ને વધુ શેર કરો, જેથી આ સાહિત્યને ફેલાવવામાં મદદ મળી રહે.